સુરત નવી સિવિલ હોસ્પિટલમાં મજૂરા મિત્ર મંડળ અને નર્સિંગ એસોસિએશન દ્વારા આયોજિત દીપાવલી અને નવા વર્ષના સ્નેહમિલન અને કોરોના વોરિયર્સનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટીલ હસ્તે કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. નવી સિવિલ હોસ્પિટલ ખાતે મજૂરા મિત્ર મંડળ અને નર્સિંગ એસોસિએશન દ્વારા આયોજિત દીપાવલી અને નવા વર્ષના સ્નેહમિલન અને કોરોના વોરિયર્સનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. શહેરના તમામ લોકો ઘરમાં રહીને પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરી રહ્યા હતા, ત્યારે લોકોના સ્વાસ્થ્યની જવાબદારી નવી સિવિલ પર હતી. એવા કપડાં સમયે પોતાના જીવનની પરવા કર્યા વગર સિવિલના તબીબો, નર્સો, સફાઈ કર્મચારી રાત દિવસ પોતાની નિઃસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા છે. પોતાના ઘરથી દૂર રહીને કોરોના દર્દીઓની સેવા કરી છે, ત્યારે મજૂરા મિત્ર મંડળ અને નર્સિંગ એસોસિએશન દ્વારા કોરોના યોદ્ધાના કામને બિરદાવવા અને પ્રોત્સાહન આપવા માટે સ્નેહમિલન સમારોહ નવસારીના સાંસદ સી આર પાટીલ અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાંસદ સી આર પાટીલે જણાવ્યું હતું કે કોરોના સ્થિતિમાં સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો, નર્સો, સફાઈ કર્મચારીઓએ કોરોના સંક્રમિત દર્દીઓ નિઃસ્વાર્થ ભાવે સેવા કરી છે. 8 કલાક પીપી કીટ પહેરી દર્દી કરતા પોતે વધુ તકલીફોનો સામનો કરી પોતાનું યોગદાન આપ્યું છે. આ પહેલાં સિવિલના નામથી લોકોને ડર લાગતો હતો, પરંતુ સિવિલના સ્ટાફે લોકોના ડર દૂર કરી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે પ્રેરણા આપી છે. દર્દીઓને પોતાના પરિવારની જેમ સેવા કરી સાજા કર્યા છે એ તમામ કોરોના યોદ્ધાઓ પ્રત્યે સાંસદે આભારની વ્યક્તિ પણ લાગણી વ્યક્ત કરી હતી. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દર વર્ષે દિવાળી એ બોર્ડર ઉપર સૈનિકોની સાથે ઉજવતા હોય છે. અમે બધા પણ એમાંથી પ્રેરણા લેવાનો પ્રયત્ન કરીએ છીએ. આજે અમે કોરોના વોરિયર્સ જે પણ એક સૈનિકો છે, જે કોરોના જેવા દુશ્મનથી બધાને બચાવે છે, એમની સાથે દિવાળી ઉજવવાનું નક્કી કર્યું અને સોનામાં સુગંધ ભળે એમ આજે વિશ્વ એન્ટરપ્રાઇઝ દ્વારા જે તમામ સ્ટાફને એમણે 5 કરોડ રૂપિયાનો દિવાળીનો બોનસ જાહેર કર્યો, એ અમારા માટે ખૂબ આનંદની વાત છે. જે રીતે ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને સફાઈ કામદાર ભાઈ બહેનો જે રીતે સુરતમાં એમણે કામ કર્યું છે, આખા દેશમાં પણ કામ કર્યું છે, તો વિશેષ રૂપે સુરતની અંદર ખૂબ મોટી વસ્તીમાં ઓછી વ્યવસ્થા હતી, છતાં એમણે અડગ રહીને કામ કર્યું, એના કારણે ખૂબ સારા પરિણામો આવ્યા. મૃત્યુદર પણ કંટ્રોલમાં રહ્યો. ઝડપમાં સાજા થઈને પાછા જનારા દર્દીઓનો પણ સંખ્યા ખૂબ સારી રહી અને એના કારણે એક વિશ્વાસ ઊભો થયો. સિવિલ હોસ્પિટલ માટે પહેલાં જે લોકોના મનમાં એક અવિશ્વાસ હતો, તેના બદલે એમણે સિવિલ હોસ્પિટલમાં સારી સારવાર મળે છે, પ્રેમથી એ સારવાર કરે છે, લાગણી સાથે સારવાર કરે છે, એવો એક વિશ્વાસ એમણે આજે ઊભો કર્યો છે. હું ફરીથી સૌ ડૉક્ટર્સને, સૌ નર્સિંગ સ્ટાફને, ભાઈ બહેનોને અને સફાઈ કામદાર ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ધન્યવાદ. દિવાળી એ આપણા દેશમાં તમામ લોકો માટે, તમામ વ્યક્તિઓ આ તહેવારની રાહ જોતી હોય છે. દિવાળી આવે એટલે દિવાળી પછી નવું કામ શરૂ કરીશું. દિવાળી આવે એટલે બહેનો દિવાળી પહેલાં સાફ સફાઈનું કામ કરીને ઘરને સ્વચ્છ કરે છે. દિવાળી આવે ત્યાર પછી નવા ઉદ્યોગ કરવો, નવો ઉદ્યોગ ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે. એટલે દરેક વાત દિવાળી સાથે જોડાયેલું હોય છે. દિવાળી પછી જ લગ્નની સિઝન પણ ચાલુ થતી હોય છે, એના કારણે દિવાળી પછી જ ઘરાકી પણ શરૂ થતી હોય છે, એના કારણે વેપારી વર્ગ પણ દિવાળીની આતુરતાથી રાહ જોતો હોય છે. આની સાથે એક ધાર્મિક ભાવનાઓ પણ જોડાયેલી છે. વાઘ બારસથી શરૂ થતો આ તહેવાર ધનતેરસે દિવસે ધનની પૂજા કરે, કાળી ચૌદશ, દિવાળી, નવું વર્ષ, ભાઈબીજ, આ સતત ચાલતો 5 દિવસના તહેવાર એ આખા દેશની અંદર એક ઉમંગ પાથરે છે, એક ઉત્સાહ સૌનો વધારે છે. અને ત્યારે આવા દિવાળીના તહેવાર નિમિત્તે હું આપ સૌના માધ્યમથી સુરત શહેર અને ગુજરાતના સૌ ભાઈ બહેનોને ખૂબ ખૂબ દિવાળીની અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. એમના મનની તમામ આશા અને આકાંક્ષાઓ પૂર્ણ થાય એવી હું ભગવાનને ચરણે પ્રાર્થના પણ કરું છું. ધન્યવાદ. વધુમાં મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે કોરોનાની શરૂઆત થઈ ત્યારે આપણી પાસે એટલી સુવિધા ન હતી, પરંતુ સિવિલ હોસ્પિટલના સ્ટાફની મહેનતથી દરેક દર્દીઓની સારી રીતે સારવાર કરી શક્યા છીએ. સિવિલમાં તમામ કોરોના યોદ્ધાઓનો આભાર માનીએ તેટલો ઓછો હોય તેમ જણાવ્યું છે. અઝર કુરેશી, G10 ન્યૂઝ. તમારે પાણી પીવું પી લ્યો ભાઈ.